તારીખ 2/10/2020 ના રોજ ભીમ આર્મી ભારત એકતા મિશન સાબરમતી વોર્ડ અમદાવાદ તરફથી કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યના હાથરસ જિલ્લામાં બનેલ ગેંગરેપના પીડિતા મનીષાબેન વાલ્મીકીને શ્રદ્ધાંજલિ આપવા સાબરમતી વોર્ડ ખાતે કેન્ડલ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાજિક કાર્યમાં સાબરમતી મોટેરા સ્ટેડિયમના તમામ ભાઈઓ અને બહેનોએ હાજરી આપી મનીષાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આરોપીઓને જલ્દીથી જલ્દી ફાંસીની સજા થાય તેની માંગ કરી હતી. રેલીનો રૂટ સાંજે 7:30 વાગે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક ટોલનાકા સાબરમતી પહોંચી હતી, જ્યાં બહુજન સમાજના સાથી મિત્રો અને ભીમ આર્મીના સાથી મિત્રોએ મનીષાબેનને શ્રદ્ધાંજલિ આપી હતી. રિપોર્ટર જગદીશ સોલંકીની સાથે કેમેરામેન સુરેશભાઈ પરમાર, અમદાવાદ. આપનું સ્વાગત છે. અહીંયા અમે સાબરમતી વોર્ડના ભીમ આર્મીના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે આજે ઘટના બની છે મનીષાબેનની ઉત્તર પ્રદેશમાં, અને એમના ભીમ આર્મીના તમામ સ્વજનો ખાતરો પૂછતા થયા છે અને અમને અહીંયા સાબરમતીના અહીંયા આંબેડકર ચોકમાં કેન્ડલ માર્ચનું આયોજન કરેલું હતું. અમે સાથે વાંચી કરું છું. તમારું મારું નામ છે હરીશ કુમાર ધ્યાનમ, સાબરમતી વોર્ડ ભીમ આર્મી ભારત એકતા મિશનમાં ઉપપ્રમુખના હોદ્દા ઉપર છું. બરાબર હરેશભાઈ, આ જે ઘટના બની છે એના વિશે આપ શું કહેવા માગશો? મનીષાબેન સાથે જે ઘટના બની છે તે બાબતે અમે બધા જેટલા પણ હાજર છીએ એ બધા ખૂબ જ દિલગીર છીએ. અમે એવું ઈચ્છીએ છીએ કે મનીષાબેનના કાતિલોને ફાંસીની સજા થવી જ જોઈએ. બરાબર, દીકરી કોઈ પણ જાતની હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, નાની હોય કે મોટી હોય, બરાબર ગમે તે સમાજની હોય, પણ બળાત્કાર કરનારને ફાંસી થવી જ જોઈએ. મારું નામ કૌશિક પટેલ છે, સાબરમતી ભીમ આર્મી એકતા મિશનના અધ્યક્ષ તરીકે છું સાબરમતી વોર્ડની અંદર. મારો આ દેશની સરકારને એક જ કહેવાનો મિનિંગ છે કે જ્યાં સુધી આ બળાત્કારના કિસ્સાઓ બંધ નહીં થાય ત્યાં સુધી અવારના અવાર દેશની અંદર આપણી મા બહેન આપણી દીકરીઓ પર આ રીતનાની ઘટનાઓ બનતી રહેશે, અને જ્યાં સુધી આની પર કોઈ ટેક એક્શન લેવામાં નહીં આવે ત્યાં સુધી આરોપીઓને ફાંસી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રોબ્લેમ ઊભો જ રહેશે. મારી આ દેશના દરેકે દરેક નાગરિકને એક નમ્ર વિનંતી છે કે જ્યારે કોઈ આપણા દેશની અંદર આવો કોઈ બનાવ બનતો હોય તો બધા એકત્રિત થઈને આવી જે બી બનાવ હોય અને આપણે એક આંદોલન કરવું જોઈએ, અને જ્યાં સુધી આપણા જે ફરિયાદી જે નિર્દોષ માણસો છે તે લોકોને આપણે હેલ્પ કરવા જોઈએ, જેમને હેલ્પ કરવી જોઈએ, અને આરોપીઓને ફાંસી થાય એના માટે આપણે તટસ્થ રહેવું પડે. તથા અમારા ભીમ આર્મીના જે ચંદ્રશેખરભાઈ છે જે દિલ્હીમાં છે, જેઓએ અત્યારે હાલ એક પહેલ કરી છે કે આ મનીષાબેન વાલ્મીકી જે આપણી સમાજની આપણી દીકરી આપણી બહેન છે એમને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી એ જે લડત લડશે ત્યાં સુધી અમારા ભીમ આર્મીના ઓલ ગુજરાત તરફથી આ લડત એમની સાથે જોડે અમે જોડે રહીને લડી